वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा वार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર દસમું તરંગ પહેલું આપણે ચાલુ કથામાં શ્રવણ કરી રહ્યા છીએ। દસમા પૂરના પ્રથમ તરંગમાં આધારાનંદ સ્વામીએ એવું અદ્ભુત મંગલાચરણ કર્યું છે। थोरे पुण्य नहीं होत है हरिचरित्र पर भाव, चरित्र में भय भाव जेहि भव में तेहि न आव। थोड़ा पुण्य वाला ने भगवान ना चरित्र पर भाव प्रेम थतो नथी। भाग्यशाली होय એને જ આવી ભગવાનની કથા વાર્તામાં રસ પડે છે। કથા વાર્તામાં પ્રીતિ થવીને એ અઘરી છે, અને કથા વાર્તામાં જેને પ્રીતિ થાય, ભગવાનના ચરિત્રમાં જેને પ્રીતિ થાય, એને ભગવાનમાં પ્રીતિ થાય। કેવું સરસ લખ્યું શ્રી સહજાનંદ સ્વામી કે ચરિત્ર હિ વાર ન પાર, श्रवण सो करही जे ही जन ताके भाग्य अपार। थोड़े पुण्य नहीं होत है हरे चरित्र पर भाव, चरित्र में भय भाव जे ही भव में ते ही न आव। भगवान ना चरित्र ऊपर भाव थाय तेने भगवान मा भाव एटले प्रेम थाय छे, अने भगवान मा जेने प्रेम थयो તેને ભવમાં એટલે કે સંસારમાં ભટકવાનું બંધ થયું। ભિખુદાદાએ આજે સરસ મંતવ્ય આપ્યું ને, મોક્ષ ધર્મની અંદર પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને પણ આ જ વાત કરે છે, હે યુધિષ્ઠિર, મોક્ષ માટે કેટલી વાત કરવું, કલ્યાણ માટે કેટલી વાત કરવું, ટૂંકમાં એટલી જ વાત છે, વિષયતો વિરતિ હરોવરતિ, જગતમાંથી પ્રેમ તોડો અને ભગવાનમાં પ્રેમ જોડો। દાદાએ કેવી સરસ મજાની વાત કરી, જગતમાં પ્રેમ એ જીવના દુઃખનું કારણ છે, અને જગદીશમાં પ્રેમ એ જ જીવ પ્રાણી માત્રના સુખનું કારણ છે। તમારે ને મારે અંતરમાં ખરેખર જો સુખ માણવું હોય તો ભગવાનની મૂર્તિમાં પ્રેમ ભાવ કરતા શીખવું પડશે। એ આંખ મારે ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખો, ધન્ય મારું જીવન,
કૃપાએ નિલેખુ ધન્ય મારું જીવન કૃપાએ નિલેખુ. જીવ પ્રાણી માત્રના દુઃખનું આટલું જ કારણ છે, જગતમાં હેત છે. આ અવળા પ્રવાહને આપણે હવે સવળો કરવાનો છે. પૂજ્યપાદ ગુરુજીએ કેટલો સરસ મંત્ર આપણને આપ્યો કે તમે ભલે સંસારમાં છો, તમારે ભલે સંસારમાં હેત રાખવું જ પડે એવું છે, પરંતુ સંસારના હેતમાં પણ સત્સંગનો નાતો જોડી દો. પત્ની એમ માને મારા પતિ ખૂબ સારા ભગવાનના ભક્ત છે, ભગવાનની આજ્ઞા પાળે છે, સંતોની સેવા કરે છે, ધર્મમય જીવન જીવે છે. ભલે એ પતિ અને પત્ની વચ્ચેનું હેત છે, પણ એ હેત પવિત્ર બને છે, એ હેત કલ્યાણ કરનારું બને છે, એ હેત તમને અક્ષરધામ સુધી પહોંચવામાં સહાયક બને છે. પિતાને પુત્ર વચ્ચેનો પ્રેમ છે, પણ એ પ્રેમને થોડો ચેન્જ કરો. આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા હરિભક્તો એવા છે, જેમાં આપણા મોન્ટુ ભગત. મેં ઘણી વાર રિમાર્ક કર્યું, નાના જીત ભગત, હવે નાનો દીકરો હોય, થોડો ચંચળ હોય, થોડો ધમાલી હોય, બધા એને તુકારે બોલાવે મીઠું લાગે. મેં ઘણી વાર માર્ક કર્યું, મોન્ટુ ભગત, જીત ભગત ધમાલ કરતા હોય, બધા કહે એના કરતા અવળું કરતા હોય, બધા ખીજાઈ જાય, પણ મોન્ટુ ભગત તો એને જીત ભગત જ કહે. હજી સુધીમાં મોન્ટુ ભગતના મોઢે એ જીત. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ પણ સત્સંગમય જો બને ને, તો એ સંબંધ, એ હેત તમને અક્ષરધામ સુધી પહોંચવામાં સહાયક બને છે. મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચર એનો સંવાદ શરૂ થયો. દાદા ખાચરે પ્રાર્થના કરી, હે સ્વામી, આપના મુખારવિંદથી ભગવાન શ્રીહરિના ચરિત્ર શ્રવણ કરતા મને તૃપ્તિ જ નથી થતી. આપ અધિક ભગવાન શ્રીહરિના ચરિત્રનું રસપાન મને કરાવો. સ્વામી પણ ખૂબ રાજી થયા અને કહેવા લાગ્યા, હે ઉત્તમ નૃપ, તમને ધન્ય છે. વાત કરતા જાય છે અને મુક્તાનંદ સ્વામી કહે છે કે મને મહારાજે આજ્ઞા કરી છે. વિક્રમ સંવત 1884 આસો સુદ દસમનો દિવસ હતો, એટલે કે દશેરાનો દિવસ હતો. તે દિવસે મહારાજે મને આજ્ઞા કરી છે કે તમે હવે જીવનભર અમારા ચરિત્ર ગાજો અને લખજો. એટલે હે દાદા ખાચર, તમે આ પ્રશ્ન પૂછો છો ને, એનાથી મને આનંદ થાય છે કે ભગવાનની આજ્ઞા પાળવામાં તમે મને સહાય કરો છો. જોયું તમે, ઘટના એક જ છે, કયા એંગલથી એ ઘટનાને તમે નિહાળો છો ને, એના ઉપર બહુ મોટો આધાર રાખે છે, અતિ મોટો આધાર છે. આપણા કર્મ એના કરતા પણ એક આગળ છે, કેવી દાનતથી આપણે કર્મ કરીએ છીએ. ક્યારેક ક્યારેક હું સારી કથા કરું અને કોઈક મને એમ કહે કે સ્વામી તમે કથા બહુ સારી કરી, તો મારા મનમાં થોડો કોટો પણ ફૂટે, અહંકાર પણ આવી જાય. ગમે તેમ તો આપણે જીવ છીએ ને, કરી ભગવાનની વાતો, પણ પરિણામ શું આવ્યું એનાથી? અહંકાર વધ્યો, અભિમાન વધ્યું, એટલે કે એ કથા આપણને કલ્યાણ માટે કામ નથી લાગવાની. જોયું દાદા, સારું કામ હોય પણ સારી દાનત ન હોય ને, તો પણ સફળ નથી થવાતું. મારી વાત સમજાણી? કામ સારું હોય પણ દાનત સારી ન હોય ને, તો પણ સફળ ન થવાય, એનું પરિણામ સારું ન આવે. રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ વિથ ધ રાઈટ પર્સન હેઝ ધ રાઈટ રિઝલ્ટ. એક નાની વાર્તા છે.
એક માણસ પંખીડાઓને દાણા નાખતો હતો અને બીજો એક માણસ પથ્થર મારી મારીને પંખીડાને ઉડાડતો હતો. હવે દાદા તમે કહો આ બેમાં કોણ સારો? દાણા નાખીએ જ સારો કહેવાય ને, પથ્થર મારે ઉડાડે સારો કહેવાય? કોઈ દિવસ ના કહેવાય ને. હવે સાંભળો દાદા, આ અધૂરી વાર્તા છે, આનો બીજો પાર્ટ, આનો બીજો ભાગ એવો છે. દાણા નાખતો હતો ને એ શિકારી હતો, પારધી હતો, એણે ઝાડ નાખી દીધી હતી અને દાણા નાખતો હતો. અને જે પથ્થર મારી ઉડાડતો હતો ને એને ખબર છે કે આ બિચારા પંખીડાઓ દાણાની લાલચમાં જો બેસશે ને તો મરી જવાના, એટલે પથ્થર મારતો હતો. હવે કોણ સારો કયો? કેમ બદલી ગયું દાદા? સમજાણું કે નહીં તમને? સારા કર્મ આપણે રોજ કરીએ છીએ, એના કરતાં એક સ્ટેપ આગળ સારી ભાવના શીખીએ, સારા વિચાર શીખીએ. સદભાવનામાં એટલી મોટી તાકાત હોય છે, એટલી મોટી તાકાત. એ જેટલા અંગ્રેજી સારું જાણતા હોય, અમેરિકાનું હમણાં થોડા સમય પહેલાંનું મોસ્ટ પોપ્યુલર બુક એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, જેફ કેલર, આ અમેરિકન માણસોએ એટીટ્યુડ ઉપર, પોઝિટિવ થિંકિંગ ઉપર કેટલું થિંકિંગ કર્યું છે, કેવા અનુભવ કર્યા છે. અમેરિકામાં એટલું બધું વેચાયેલું આ પુસ્તક મેં થોડું વાંચ્યું ને, આપણને ધન્યવાદ આપવાનું થાય આ અમેરિકનોને કે આ લોકોએ અનુભવ દ્વારા પ્રયોગ કરીને સિદ્ધ કરી લીધું કે સામેવાળો વ્યક્તિ ભલે તમારા પ્રત્યે ખોટો છે, ખોટી રીતે વર્તે છે, ખોટો ભાવ સેવે છે, તો પણ તમે એના માટે પોઝિટિવ વિચાર કરશો, પોઝિટિવ કર્મ કરશો તો તમને તો પોઝિટિવ ફળ જ મળવાનું છે. અને આપણે ત્યાં બધા એક જ વાત, ત્યાં ઈટકા જવાબ પથ્થર છે દોરો, આટલું જ બધા યાદ રાખ્યું આપણા દેશમાં. સ્ટીફન કવિના, જોલ ઓસ્ટિનના, ડેલ કાર્નેગીના, આ અમેરિકાના આ સારા લેખકોના પુસ્તકો વાંચ્યા ને આ શાસ્ત્રો વાંચ્યા ત્યારે આપણને એમ લાગે કે આપણું પ્રાચીન ભારત અને અત્યારનું અર્વાચીન અમેરિકા એક સરખી વિચારધારા છે. હું આજે યાદ કરીશ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, આપણા ભારત દેશના વડાપ્રધાન. વડાપ્રધાન બન્યા, ગંગાજીનું પૂજન કર્યું, ગંગાજીની આરતી કરી, તે દિવસે એણે પ્રવચન અદ્ભુત કર્યું છે. ભારત વિશ્વગુરુ બને એવું દરેકનું સ્વપ્નું છે. સ્વામી વિવેકાનંદે પણ આ સ્વપ્નું વર્ષો પહેલાં સેવ્યું હતું, પરંતુ આખી દુનિયામાં એવું સ્પષ્ટ ચિત્ર છે કે જ્યાં જ્યાં આધ્યાત્મિકતા વધે છે ને ત્યાં જ વિશ્વ ગૌરવ મળે છે. ભારતને વિશ્વગુરુના સ્થાને લઈ જવા માટે ભારતને આધ્યાત્મમાં ગુરુ સ્થાને પહેલાં પહોંચવું પડશે. આપણી પ્રામાણિકતા, આપણી નીતિમત્તા, આપણી સદભાવના, એનું લેવલ જેટલું ઊંચું બને છે ને એટલું જ આપણું જીવન આલોક અને પરલોકમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને છે. આજે સારા કર્મ કરનારો માણસ પણ સારી ભાવનાવાળો નથી હોતો, બહુ કડવું ચિત્ર છે. મેં કહ્યું ને તમને, નાખતો હોય દાણા પણ પંખીડાને જીવાડવા માટે નહીં, પંખીડાઓને મારવા માટે. સત્કર્મની પાછળ પણ અસત ઈરાદા આજે ચારે બાજુ જોવા મળે છે. મુક્તાનંદ સ્વામીની સાધુતા, એટલે એમ કહી શકાય કે સાધુતાનું ચરમ શિખર, છેલ્લામાં છેલ્લું સ્ટેજ. મુક્તાનંદ સ્વામી એટલે કેવા સંત! કેટલી સરળતા, કેટલી સહજતા, કેટલી ઉદારતા. ભક્તરાજ દાદા ખાચરે પ્રશ્ન પૂછ્યો, સ્વામી ખૂબ રાજી થયા. મુક્તાનંદ સ્વામી હવે આગળ વાત કરે છે કે મને જ્યારે મહારાજે આજ્ઞા કરી, તે દિવસ, તે ઘડી, તે દિવસના મહારાજના દર્શન મને એવા ને એવા યાદ છે.
એ મૂર્તિ મારા અંતરમાં એવી ને એવી કોતરાયેલી છે, કંડારાયેલી છે. સ્વામીનું વર્ણન કરે છે. દશેરાનો દિવસ હતો, ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં પલંગ ઉપર ભગવાન શ્રી બિરાજમાન હતા. એવી સુંદર છબી જેનું વર્ણન ન થઈ શકે એવી એક કામણગારી મનોહર મૂર્તિ મારા અંતરમાં કંડારાયેલી કોતરાયેલી છે. અને ત્યારે દેશ દેશના હરિભક્તો શ્રીહરિના દર્શન કરવા આવ્યા હતા. શ્રીહરિના જેટલા સંતો હતા તે બધા સંતો પણ દર્શન કરવા આવ્યા હતા. ઓરડાની આગળના ભાગમાં નીચે ચોકમાં અદ્ભુત મંડપ બાંધ્યો હતો. બધા ધર્મવંશીઓ પણ બેઠા હતા અને આનંદ ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું. તે સમયે મેં, એટલે કે મુક્તાનંદ સ્વામી કહે છે, મેં કેસરયુક્ત ચંદન લાવીને ઘણા પ્રેમથી શ્રીહરિની પૂજા કરી. ફૂલના હાર, બાજુબંધ, ગુચ્છ અને તોરા શ્રીહરિને ધરાવ્યા. સંત સભાની પૂજા કરી. હમણાં હમણાં કુંડળધામથી ભગવાન શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા, એનું એનિમેશન ફિલ્મ એટલે કે વિડીયો જે પબ્લિશ થયો, અમે વિચરણમાં હતા. જે પરિવારો ક્યારેય ચેષ્ટા નહોતા કરતા ને, એવા પરિવારો, આખા પરિવારો ચેષ્ટા કરતા થઈ ગયા. બોલો, વાત કરતા હતા કે સ્વામી અમારા દાદી ચેષ્ટા કરતા, ખૂણામાં બેસીને બોલતા હોય અમને એમ થાય હું બડબડ બડબડ કરે છે, આવું લાગતું હતું. પણ પછી આ ચેષ્ટા આવી, એક બાજુ વિડીયો ચાલતો હોય, એ શબ્દો કાને સંભળાતા હોય, પ્રેમાનંદ સ્વામીના પ્રસાદીના શબ્દો, અને સામે એવું અદ્ભુત ચિત્ર મહારાજનું, જાણે કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થઈ ગયા છે. આજ મારે ઓરડે એના ઉપર હમણાં જ જે વિડીયો રિલીઝ થયો, આપણને એમ લાગે પડતાલના સમયમાં પૂજ્યપાદ ગુરુજીએ પણ વાત કરી હતી કે 200 વર્ષ પહેલાં શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે જેવા ઉત્સવો થયા હતા ને, ત્યારે જેવા ઉત્સવ થયા હતા ને, એ કક્ષાનો ઉત્સવ હમણાં વડતાલમાં થયો એમ આપણે બધા છાતી ઠોકીને કહી શકીએ. બોલો, આટલો મહારાજનો પ્રગટ અનુભવ, આટલા મહારાજના પ્રગટ પરચાવો, હજારો ને લાખો ભક્તોના હૃદય હા પાડી દે આવા સમયાઓ થઈ રહ્યા છે. ભગવાન પ્રગટ હોય ને ત્યાં જ આ બધું થાય દાદા. હા, હમણાં આપણા મંદિરમાં રાજભાઈ આવ્યા હતા, પહેલી વાર આવ્યા હતા દાદા, તમે તો હતા ને, પહેલી વાર આવ્યા અને 5 મિનિટ બેઠા. મંદિરમાં જે નિરવ શાંતિ હોય ને, એમણે જે વાત કરીને, એમના શબ્દોમાં હું વાત કરું ને, કેવા અનુભવ થાય છે લોકોને. પહેલી વાર મંદિરમાં આવે છે એ કંઈ આવી રીતે આ દેશમાં કોઈને માખણ લગાડવા માટે કંઈ વાત ન કરે દાદા, એટલે નામ ઠામ સાથે પણ અનુભવ પોતાનો કહ્યો. તે સમયે હું આટલી વાર બેઠો, કેટલી શાંતિ, કંઈ ડિવાઇન વાઇબ્રેશન હું અનુભવું છું. કારણ શું? એણે પોતે કહ્યું, મંદિર ઘણા હોય છે, મૂર્તિ ઘણી હોય છે, ઘણા બધા નામ પણ દીધા એણે, હું ઘણા મંદિર સાથે સંકળાયેલો છું, પણ એક વસ્તુ મેં જોઈ કે અહીંયા કંઈક સમથિંગ, કંઈક નવું છે. મને લાગે છે કે ભગવાનની સેવા રીત જે થતી હશે ને, એ બીજા કરતાં જુદી હશે. એને ખબર જ નથી સોળે એટલે શું. બધી અમે વાત કરી ત્યારે તેને આશ્ચર્ય થવા લાગ્યું બધું. ભગવાન પ્રગટ છે, છે, છે. દૂધના કણ કણમાં ઘી છે, છે અને છે, પણ ઘી છે છતાં દેખાતું નથી. એને દેખવા માટે પ્રગટ કરવું પડે, એ પ્રગટ થાય એના માટે ઘણી મહેનત કરવી પડે ને મથવું પડે, ત્યારે એ દૂધમાંથી ઘી પ્રગટ થાય છે. એ મૂર્તિમાં તો મહારાજ છે, પણ એ મૂર્તિનો ભાવ પ્રગટ કરવા માટે આપણે ધર્મ નિયમ પાળવા પડે, ઘણી મથામણ કરવી પડે, ત્યારે આપણા અને બીજાના અનુભવમાં આવે. શું આવે? કે આ મંદિરમાં, આ મૂર્તિમાં મહારાજ પ્રગટ છે, છે અને છે.
આપણે બધા ભાગ્યશાળી કહેવાઈએ ગુરુજીની મોટી કૃપા આપણા ઉપર કે આપણને આવી મૂર્તિ મળી, આવા સંતો મળ્યા, આવા ભક્તો મળ્યા. ત્યારે વાલા ભક્તો મુક્તાનંદ સ્વામી મહારાજની આ દિવ્ય ઘટનાને આંખ સામે જોતા હોઈને એમ વર્ણન કરે છે. ફૂલના હાર, બાજુબંધ, ગુચ્છ, તોરા શ્રીહરિને ધરાવ્યા, સંત સભાની પૂજા કરી, શ્રીહરિના સ્વરૂપમાં નિત્ય નવો સ્નેહ રહે એવી પ્રાર્થના સંતોને હાથ જોડીને કરી. સંતોએ પ્રસન્ન થઈને વર આપ્યો. મુકુંદાનંદ આદિ જે વર્ણીઓ હતા અને દેવાનંદ સ્વામી આદિ જે દંડધારી સંન્યાસીઓ હતા તે સર્વેની પણ પૂજા કરી. ડુંગરજી આદિ પાર્ષદો અને મયારમ ભટ્ટ આદિ મોટા મોટા વિપ્ર તેની પણ પૂજા કરી. સોમલા ખાચર અને અલિયા ખાચર વગેરે જે મોટા મોટા હરિભક્ત કહેવાતા હતા તે બધાની પૂજા કરી. તે એટલા માટે કે મારા કામમાં કોઈ દેવ કે મનુષ્ય વગેરે વિઘ્ન કરે નહીં, એટલા માટે મેં બધાની પૂજા કરી. કયું સ્વામીનું કાર્ય હતું? પછી મેં ધર્માખ્યાન ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. મહારાજે આજ્ઞા કરી હતી, સ્વામી તમે ગ્રંથો લખો. ગઈકાલે આપણે વાત શ્રવણ કરી હતી મધ્ય પ્રકરણનું વચનામૃત 58મું. મહારાજે સંપ્રદાયની પુષ્ટિ કેવી રીતે થાય એની વાત કરતાં કરતાં કહ્યું કે પોતાના ઈષ્ટદેવ, એના ચરિત્ર અને પોતાના સંપ્રદાય સંબંધી જે ગ્રંથો તેનાથી જ સંપ્રદાયની પુષ્ટિ થાય. અને એ આજ્ઞા મુક્તાનંદ સ્વામીને કરી કે તમે એવા ગ્રંથો લખો. સ્વામીએ આદર સહિત તે આજ્ઞા મસ્તક પર ચડાવી ધર્માખ્યાન નામનો ગ્રંથ સ્વામીએ લખવાનો પ્રારંભ કર્યો. સત્સંગી જીવન ગ્રંથમાં પ્રથમ એનો પ્રારંભ કર્યો છે. આપણા સત્સંગમાં જેટલા કવિ છે તેમણે જેટલા ગ્રંથ કર્યા છે તે બધા જ ગ્રંથોનું જીવન એટલે કે પ્રમાણભૂત આધાર સત્સંગી જીવનને ચાતુર્યથી જાણવું. કવિરાજ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીહરિની આજ્ઞા લઈને ધર્મવંશ પ્રકાશ કરનારા છંદોની રચના કરી છે. કવિ શ્રી નિષ્કુળાનંદ સ્વામીને શ્રીહરિએ બોલાવ્યા અને તેમને ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરવાની આજ્ઞા કરી. આપણે જાણીએ છીએ આજે પણ ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં એ ઓરડી હાજર છે. સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ લખતા જાય અને મહારાજ જાતે ત્યાં પધારી એ ભક્ત ચિંતામણી ગ્રંથના એક એક પાના વાંચતા જાય. કેવા અદ્ભુત આ બધા ગ્રંથ છે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. મહારાજ પ્રગટ, એના સંતો પ્રગટ, એના ગ્રંથો પ્રગટ, એના ભક્તો પ્રગટ, એના આચાર્યશ્રી પ્રગટ, એના મંદિરો પ્રગટ, એના ધર્મ નિયમ પણ પ્રગટ. અને એટલા માટે આ સત્સંગમાં કલ્યાણ પણ પ્રગટ. ખાલી વાતોમાં નથી, અનુભવમાં આજે લોકોને કલ્યાણ આવે છે એમ દેખાય છે કે અમારું કલ્યાણ તો થશે જ. છાતી ઠોકીને કેનારા છે, મહારાજ મને ધામમાં તેડવા આવશે, મેં દર્શન કર્યા છે. વળી શ્રીહરિએ કહ્યું, આ સુકાનંદ સ્વામી સત્સંગી જીવનના બધા જ માર્ગને કહેતા સિદ્ધાંતને બધી રીતે જાણે છે, એટલે જ્યાં જરૂર જણાય ત્યાં તેમને વારે વારે પૂછજો. અમે તેમને આજ્ઞા કરી છે એટલે જ્યારે તેમને પૂછશો ત્યારે તેઓ આવીને કહેશે. પછી મેં મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિની આજ્ઞા માથે ચઢાવી અને હરખભેર ધર્માખ્યાન ગ્રંથની રચના કરી. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા પાળવાની કેવી ખટક હશે. મહારાજે આજ્ઞા કરી ત્યારથી સ્વામીએ ગ્રંથો લખવાના શરૂ કર્યા. અક્ષરધામમાં જતા સુધી મુક્તાનંદ સ્વામીએ મહારાજની આ આજ્ઞા પાળી. બોલો, સ્વામીની અવસ્થા થઈ હતી, મહારાજ ધામમાં ગયા હતા. સ્વામી ગ્રંથ લખતા હોય ને હાથમાંથી કલમ પડી જાય, હાથ રૂજે, ઉંમર હતી એટલા માટે. એવામાં નિત્યાનંદ સ્વામી પધાર્યા, દંડવત કર્યા સ્વામીએ અને આ દર્શન કર્યા. સ્વામીને એમ થયું
આટલી ઉંમરમાં મુક્તાનંદ સ્વામી કેવી તસદી લે છે. વિનંતી કરી, સ્વામી આપનું આ કાર્ય હું પૂરું કરીશ. આ ધર્માખ્યાન ગ્રંથ છે ને સ્વામીનો છેલ્લામાં છેલ્લો લખેલો ગ્રંથ દાદા. ગ્રંથ ચાલુ હતો એમાં મહારાજના બધા ચરિત્રો છે, જન્મથી લઈ ત્યાં અંતરધ્યાન સુધીના તમામ ચરિત્રો છે. પરંતુ મુક્તાનંદ સ્વામીની ઉંમર થઈ હતી એટલા માટે આ ગ્રંથ છેલ્લે નિત્યાનંદ સ્વામી વિનંતી કરી, કહ્યું કે સ્વામી હું પૂરો કરી દઈશ. મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને રાજી થઈ કલમ આપી દીધી, ગ્રંથ પૂરો કરવાની આજ્ઞા આપી અને મુક્તાનંદ સ્વામી પછી ધામમાં ગયા. નિત્યાનંદ સ્વામી થોડો ગ્રંથ પૂરો કર્યો પણ છેલ્લે આ ગ્રંથમાં આપણને ખબર પડી જાય કે આ ગ્રંથ હવે ઉતાવળથી પૂરો થયો. પણ આજે પણ આ ગ્રંથ છે મુક્તાનંદ સ્વામી માટે, તો આપણે કેટલું મેં કહ્યું ને, એવા સંત છે એમને સંભાળીએ ને તો પણ આપણા અંતરના શત્રુઓ શાંત થાય, સંકલ્પો બધા વિરામ પામે. સત્સંગી જીવન બીજા પ્રકરણમાં સતાનંદ સ્વામીએ લખ્યું, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીમાં ગુરુભાવ રાખ્યો. આખી જિંદગી મહારાજે મુક્તાનંદ સ્વામીની મર્યાદા રાખી. હરિચરિત્રામૃત સાગર પૂર 4 તરંગ 76માં આધારાનંદ સ્વામી લખે છે, મહારાજ એમ બોલ્યા, આ મુક્તાનંદ સ્વામી સર્વસંતમાં શ્રેષ્ઠ છે અને સત્સંગની માં છે અને અમારા પણ ગુરુ છે. અરે સાગરમાં સ્વામી એમ લખે છે કે બંને આચાર્યશ્રીને પણ મહારાજે આજ્ઞા કરી કે તમારે મુક્તાનંદ સ્વામીની વાત સાંભળવી અને સ્વામીને ભલામણ કરી કે તમે બંને આચાર્યશ્રીને ઉપદેશ આપજો, ધર્મના મર્મને સમજાવજો, શાસ્ત્રનું રહસ્ય એમને સમજાવજો. અરે વચનામૃત સારંગપુરનું 3 મહારાજના શબ્દો વાંચું છું, જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું જ છે. બોલો, સત્સંગમાં ચડતો ને ચડતો રંગ મુક્તાનંદ સ્વામીનો વિચાર તો કરો. ભગવાન સ્વામી નારાયણ જેમના માટે આવા શબ્દો કહે છે. અરે મુક્તાનંદ સ્વામી ન હોત તો આપણને નીલકંઠ વર્ણી ન મળત, મુક્તાનંદ સ્વામી ન હોત તો આપણને ભગવાન સ્વામિનારાયણ પણ ન મળત. નીલકંઠના ચરણ બાંધવામાં મુક્તાનંદ સ્વામીએ સૌથી મોટું કામ કર્યું, એટલા માટે તે નીલકંઠ આપણને મળ્યા, ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા, એટલા માટે આખો આ સત્સંગ આપણને મળ્યો. એટલે આ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી છે. કાર્યાણીનું 3 સુકમુનિના ચડતા રંગની પ્રશંસા કરતા મહારાજ એમ કહે, આ સુકમુનિ તો ખૂબ મોટા છે, કેવા છે, મુક્તાનંદ સ્વામી જેવા મોટા છે. લોયાનું 6 મહારાજ એમ કહે છે, ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાંત થાય. અંતરના સંકલ્પ વિકલ્પ સમી જાય. અરે લોયાનું 13 ભગવાન સ્વામિનારાયણ શું બોલે છે સાંભળો. અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે તે નારાયણને લઈએ ને તો એમને પણ ભગવાન જેવા કહેવાય. કોને? આ મુક્તાનંદ સ્વામીને. આવા મુક્તાનંદ સ્વામી આખા સત્સંગની માં છે, એ આપણી સગી માં છે, આપણે એના ખોળામાં બેઠા છીએ. આપણા જીવનમાં એક ગૌરવ ઉમેરી દઈએ, અમે મુક્તાનંદી છીએ, અમે સહજાનંદી છીએ અને સાથે સાથે અમે મુક્તાનંદી છીએ. મુક્ત મુનિનું જીવન એવું અલૌકિક છે ને, કેટલી વાતો સ્વામીની કરવી.
મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, ત્યારથી મેં આ ગ્રંથ શરૂ કર્યો, ધીરે ધીરે તેને પૂરો કરી દીધો. સત્સંગી જીવન ગ્રંથને આધારે પ્રિય શ્રીહરિના ચરિત્રોને જ ખાસ કરીને લખ્યા છે. નિયમ ધર્મ તો શ્રીહરિએ સ્વમુખે સભામાં સત્સંગદીપમાં કહ્યા, તે પ્રમાણે જે આવશ્યક હતા અને ત્યાગીને ગ્રહસ્થ સુખેથી પાળી શકેવા હતા તે લખ્યા છે. ધર્માખ્યાન ગ્રંથમાં મેં નિયમ ધર્મ લખ્યા છે. સત્સંગી જીવનમાં એક પ્રકરણ છે જેનું નામ છે સત્સંગ દીપ. આ કયું પ્રકરણ છે દરેક હરિભક્તો યાદ રાખવું જોઈએ. સત્સંગી જીવન પ્રકરણ ત્રીજું અધ્યાય 22. બેસતા વર્ષનો દિવસ હતો. આખો સત્સંગ ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ઉમટી પડ્યો હતો અને બેસતા વર્ષના દિવસે ભક્તોની સભા થઈ અને એ સભામાં મહારાજે વાત કરી કે આજે લોકો આખી દુનિયામાં દીવડાઓ પ્રગટાવશે, પણ એ દીવા એવા છે થોડા સમયમાં થોડી વારમાં ઠરી જશે. અમારે એક એવો દીપક પ્રગટાવો છે જે ક્યારેય ઠરે એવો નથી. એ દીપનું નામ છે સત્સંગ દીપ. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. ભગવાનને સત્સંગનો દીવો, સત્યના સંગનો દીવો, સત્ય સાથેના નાતાનો દીવો જે પ્રગટાવ્યો છે ને. પછી સત્સંગ એટલે શું, સત એટલે શું, સંગ એટલે શું, દીપ એટલે શું, એ બધી મહારાજે વિસ્તારથી વાત કરી છે. બેસતા વર્ષના દિવસે સત્સંગ દીપ નામનો આ અધ્યાય એમાં બધી વિસ્તારથી વાત કરી છે. સ્વામી કહે ત્યાં બધી વિસ્તારથી વાતો છે. મેં એમાંથી થોડા ઘણા ધર્મો ત્યાગી ગ્રહને પાળવા જેવા એ પણ આ ગ્રંથમાં લખ્યા છે. બધા જ હરિભક્તો વાંચી શકે તેવો સરળ ગ્રંથ રચ્યો. શ્રીહરિએ જન્મ ધારણ કર્યો, ત્યારથી જે ચરિત્ર કર્યા તે સંક્ષેપમાં તેમાં કહ્યા. તે સાંભળીને સૌ હરિભક્ત રાજી થયા. શ્રીહરિનો જે મહિમા કહેવાય છે તે બધો ગ્રંથ વાંચવાથી જાણી શકાય છે. તેમાં શ્રીહરિના ચરિત્ર મોક્ષભાગી જીવને માટે તો નૌકા છે. મોક્ષભાગી કે યહ નાવા, મોક્ષભાગી કે હે યહ નાવા, હરિ કે ચરિત્ર જે તે કહાવા, મુમુક્ષુ મોક્ષ ભાગી કહાવે. કેવી અદ્ભુત વાત છે. મોક્ષ ભાગી કે યહ નાવા, ભગવાનના ચરિત્ર મોક્ષ ભાગી મુમુક્ષુ જીવ માટે નૌકા સમાન છે. જે મોક્ષ ભાગી મુમુક્ષુ હોય તેને શ્રીહરિના ચરિત્ર વિના બીજું કંઈ ભાવે નહીં. અમૃત રસ સો ભાવત તાકુ, ઓર રસન સોહાવત વાકુ, હરિકે ચરિત્ર બિન ઓર રસ જોવું, હલાહલ વિશસો જાનત તેહુ. ભગવાનના ચરિત્ર વિનાના બીજા રસ તો મુક્ષુ જીવને હળાહળ ઝેર જેવા લાગે. આ કથા વાર્તા નિત્ય સાંભળીએ છીએ દાદા, હવે બીજી વાતો સાંભળવી ગમે આપણને. કદાચ તમે કોઈક સંજોગ વસાત દાદા એકાદ દિવસ બે દિવસ કથા વાર્તા સાંભળવાની રહી જાય ને બીજું કંઈક કામ આવી જાય તો કેવું લાગે? હવે ગોઠે નહીં હા. અમારા જો આશિત ભગત શરીર સાજું રહે, સાજું ન રહે, આંખે સારું હોય, સારું ન હોય, પણ દર્શન ન થાય, કથા વાર્તા ન સાંભળાય ત્યાં સુધી ચેન ન પડે. જગતના જીવોને જગતમાં હેત છે આપણને દેખાય છે, પણ આજે આ લોયાધામની અંદર ભગવાનના ભક્તોને ભગવાનમાં હેત છે એ પણ આપણને હવે દેખાય છે. હેત કોને કહેવાય? આનું નામ હેત. ત્યાં ઘસારો ન દેખાય, દુઃખ ન દેખાય, રોગ ન દેખાય, મુસીબત ન દેખાય, તકલીફ ન દેખાય, હેત આવે ને ત્યાં બધું જતું રહી દાદા, બધું. વચનામૃતમાં મહારાજે વાત કરી, ભગવાનને વિશે અતિશય પ્રેમ હોય એ ક્યારે દેખાય? ગમે એટલો ચાલીને થાક્યો હોય પણ ભગવાનની વાત નીકળે અને જાણે થાક જ નથી લાગ્યો એમ સાંભળવા બેસી જાય ને તો સમજવું કે એને ભગવાનમાં અતિશય પ્રીતિ છે. એના કરતા આગળ નંબર 2, ગમે એવો શરીરમાં રોગ હોય પરંતુ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે રોગ જ નથી એમ બેસી જાય તો સમજવું ભગવાનમાં અતિશય પ્રીતિ છે. અને એના કરતા આગળ 3 નંબરની વાત,
ગમે તેવો પ્રવૃત્તિમાં આવરાઈ ગયો હોય, મોટો રાજા હોય, મહારાજા હોય, કેટલી બધી પ્રવૃત્તિ હોય, ચારે બાજુથી કામ 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 કામ, બીજી 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 બીજી, અત્યારે એવું જ છે ને માણસનું. પણ ભગવાનની વાત નિસરે એટલે જાણે કે એને કશું જ કામ નથી, એમ પલાઠી વાળીને ભગવાનની વાત સાંભળવા કરવા બેસી જાય ને તો સમજવું એને ભગવાનને વિશે અતિશય પ્રીતિ છે. થોડી નહીં, કેવી? અતિશય પ્રીતિ છે. મહારાજે આ ત્રણ મીટર બતાવ્યા છે, પ્રેમને માપવાના મીટર. ભગવાનના પ્રેમને, સત્પુરુષના પ્રેમને માપવાના ત્રણ મીટર છે. ગમે એટલો ચાલીને થાક્યો હોય, પહેલી વાત. ગમે એવા શરીરમાં મોટા રોગ હોય, બીજી વાત. અને ગમે એટલી પ્રવૃત્તિમાં બીજી થઈ ગયો હોય, આવરાઈ ગયો હોય, આ ત્રીજી વાત. વિચારી લઈએ આપણે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે માણસ ચાલતો હોય, એના બંને હાથમાં, એક હાથમાં પાણીથી ભરેલો લોટો હોય, બીજા હાથમાં ઘીથી ભરેલો લોટો હોય, અને અચાનક લપસી પડે, એક ઘડીના છઠ્ઠા ભાગની અંદર એને નિર્ણય કરવાનો છે બેમાંથી એક લોટો છોડવો પડે. કારણ કે લપસ્યો છે એટલે હાથનો ટેકો દેવો પડશે. તો ત્યારે આટલી સ્પીડમાં નિર્ણય કરવાનો છે તો પણ માણસ એક લોટો છોડી દેશે અને એક લોટો જરાય પણ હલવા પણ નહીં દે, કયો લોટો છોડશે? સીધી વાત છે, પાણી ઢોળાય તો ભલે ઢોળાય, પાણીનું નુકસાન સહન થઈ શકે. આવું સામાન્ય દ્રષ્ટાંત સ્વામી રામકૃષ્ણ પરમહંસે આપીને કહ્યું. બસ આવી જ રીતે જેને જેનું મૂલ્ય સમજાય ને તેને તેનો મહિમા સમજાય, તેને તેમાં હેત થાય. તમે બધા વર્ષો પહેલાં ઇન્ડિયા હશો, અમેરિકા વિશે કંઈ સાંભળ્યું હશે તમે થોડું ઘણું. સાંભળ્યું એટલે મહિમા જાગ્યો, મહિમા જાગ્યો એટલે હેત થયું. સાચી વાત કે નહીં દાદા? આવું જ છે. ઘણીક વાર હેત દ્વારા મહિમા થાય અને ઘણીક વાર મહિમા દ્વારા હેત થાય, આ બંને અરસપરસ છે. આજ્ઞા અને ઉપાસના જેમ અરસપરસ છે ને, એમ હેત અને મહિમા પણ એવા છે. જેને જેનો મહિમા એટલે મૂલ્ય દેખાય, એમાં હેત થઈ જ જાય દાદા. આ છોકરાઓ યંગ થાય એટલે બધાને BMW લેવી છે. શા માટે? એનું મૂલ્ય દેખાય છે, એટલે મૂલ્ય દેખાય એટલે એમાં હેત દેખાય. જેને જેનો મહિમા મૂલ્ય સમજાય તેને તેમાં હેત સહજ થવા જ લાગે. ભગવાન અને સત્પુરુષનું મૂલ્ય, એનો મહિમા જેમ જેમ આપણને સમજાવા લાગે ને એમ એમાં પછી હેત થવા લાગે. પછી બીજા લોટા ઢોળાઈને તો આપણે ઢોળી નાખશું, પણ પેલો મૂલ્યવાન લોટો ઢોળાવા દેશું નહીં. મુમુક્ષુ જન સો જાનીએ મોક્ષ ભાગે જનતે, મુમુક્ષુ જન સો જાનીએ મોક્ષ ભાગે જનતે, હરિ કે ચરિત્ર બિન ઓર મે કબુ ન કરે સોને, હરિ કે ચરિત્ર બિન ઓર મે કબુ ન કરે સોને. મુમુક્ષુ તેને જ જાણવો જેને શ્રીહરિના ચરિત્ર સિવાય બીજામાં હેત થાય જ નહીં, લો તે જ મોક્ષ ભાગી થાય છે. બાકી દેડકા જેવા હોય, ભગવાનની વાત આવે ત્યાંય તાળી પાડે ને જગતની વાત આવે ત્યાંય તાળી પાડે. પાણીમાં નાખો ત્યાંય ધુબકા મારે ને કિચડમાં નાખો ત્યાંય ધુબકા મારે. આવા દેડકા જેવા ભક્તોની સંખ્યા બહુ વધી ગઈ છે. અહીંયા તો માછલી જેવા એકનિષ્ઠ ભક્ત હોય ને એ મેદાન મારી જાય. માટે ભક્તો હવે બસ મહારાજની મૂર્તિમાં હેત કરીએ, ભગવાનના ચરિત્રો વિશે શ્રવણ કરીએ. સવાર સાંજ તમે બધા ભક્તો કથા સાંભળો છો, ધન્યવાદ છે. હમણાં અમે વિચરણમાં હતા, ભક્તો કહેતા હતા, સ્વામી આટલા વર્ષ થયા અમારા ઘરની ટીવી ચાલુ નથી થઈ, બોલો. હમણાં વિચરણમાં હતા, ભક્તો વાત કરતા હતા કે સ્વામી અમને કથા વાર્તાનું વ્યસન પડી ગયું છે,
अरे हमणा विचरणमां एक भगत बात करता हता कि स्वामी कथा चालती होय बाथरूम लागी होय ने तो अमे बाथरूम न जईए विचारीए एक शब्द पण आजे कथानो छोड़वो नथी एक शब्द माटे अमे अर्धो अर्धो कलाक बाथरूम रोकीने कथा सांभळीए छीए विचार तो करो तमने प्रेम थयो छे देखाय आवे छे भगवानना चरित्रमां प्रेम थयो छे भगवानी कथा वार्तामां प्रेम थयो छे बस वाला भक्तो હવે મેં વાત કરીને કે નિત્ય કથાવાર્તા સાંભળી એનું મંથન અને મનન ચિંતન કરી એમાંથી બે ચાર વાતો યાદ રાખી પરિવાર સાથે બેસી એની ચર્ચા કરી એ વાતો પાકી કરીએ એટલે પહેલાં યાદ કરીએ મજબૂત કરીએ મનન કરીએ પછી એમાંથી જીવનમાં ઉતારીએ આટલું જો કરવા લાગીએ ને કામ થઈ જાય અમૃત રસરૂપ શ્રીહરિના ચરિત્રોમાં જેને પ્રેમ ન હોય તે તો વિષયી પામર પેટ ભરો મનુષ્ય છે એમ જાણવું વિષયી અને પામર જીવને માટે ક્યારેક શ્રીહરિ એવા ચરિત્ર કરે છે કે તેને સાંભળીને તેનું ચિત્ત તે ચરિત્રમાં ચોંટી જાય અને તેને સંસારનો રસ જે હોય તે નિરસ થઈ જાય મહારાજ ચરિત્રો એટલા માટે જ કરે છે કે જીવ પ્રાણી માત્રને ભગવાનમાં હેત થાય જે વિષયી મનુષ્ય હોય છે તે સંસારને જ અપાર રસ જાણે છે તેવા વિષયી જનનો પણ સંસારથી ઉદ્ધાર કરવા માટે શ્રીહરિ તેવા ચરિત્ર કરે છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં અધિકારીને અનુસારે શ્રીહરિના ચરિત્ર કહ્યા એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે